જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિંમત તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેસ્ટમાંથી બેસ્ટ એવી પાવભાજી. તો આ પાવભાજી એકદમ સરળ રીતે અને ખાવામાં ટેસ્ટી લાગે એવી આપણે આજે આ પાવભાજી બનાવીને તૈયાર કરીશું. જે લોકો મિક્સ શાક ખાતા ના હોય તેમને માટે આ ખાસ આ પાવભાજી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો આપણે બનાવીએ એક નવી જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ એવી પાવભાજીની રેસીપી. તો બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે એકદમ અલગ રીતે પાવભાજી બનાવી રહ્યા છીએ. તો આ રીતના તમારે બપોરનું શાક પડ્યું હોય, બધી શાકભાજી તમે નાખી અને મિક્સ શાક બનાવ્યું હોય અને તે વધારે બની ગયું હોય, સાંજે પણ આ રીતના તમે શાક બનાવ્યું હોય અને બાળકો ખાતા ના હોય, તો તમે આ રીતના મિક્સ શાકની પાવભાજી બનાવીને ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો. અને એ પાવભાજી એટલી સરસ બને છે, તમે એકવાર આ મારી રીત પ્રમાણે બનાવશો તો તમે જ્યારે પણ તમારું મિક્સ શાક વધ્યું હશે ત્યારે તમે આ મારી રીત પ્રમાણે પાવભાજી ચોક્કસથી બનાવશો. આપણે જે લારી પર મળે છે એ રીતના જ આજે આ મિક્સ શાકની પાવભાજી બનાવીને તૈયાર કરીશું. અને સમય પણ વધારે નહીં લાગે, કારણ કે આપણે કોઈ પણ શાકભાજી બાફવાની પણ ઝંઝટ નહીં પડે અને ફટાફટ આપણે પાવભાજી બનાવીને તૈયાર કરીશું. તેની માટે તમારે વધેલું બપોરનું શાક હોય તે લેવાનું. આપણે શાક તો વઘારીને બનાવ્યું છે પણ આપણે પાવભાજીનો તડકો કરવાનો છે. તેની માટે મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, તેને આ રીતના ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. એક ટામેટું લીધું છે, તેને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે. અડધું કેપ્સિકમ આપણે લીધું છે અને આપણે આ લીંબુ લઈશું, જે છેલ્લે આપણે પાવભાજીની અંદર આપણે તેનો ઉપયોગ કરીશું. તો હવે આપણે પાવભાજી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક નોનસ્ટિક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે. આપણે આજે એકદમ ઇઝી રીતે આ પાવભાજી બનાવીને તૈયાર કરી રહ્યા છીએ. જોવા જઈએ તો વેસ્ટમાંથી બેસ્ટ. સૌથી પહેલા આપણે કડાઈની અંદર થોડું તેલ નાખીશું. તો આપણે આજે બટરનો પણ ઉપયોગ નહીં કરીએ, ઘરની સામગ્રીમાંથી જ આ પાવભાજી બનાવીને તૈયાર કરીશું. ઘણાની પાસે બટર હોતું નથી અને ઘણા બટર ખાતા પણ નથી, તો આપણે આજે એ રીતના પાવભાજી બનાવી રહ્યા છીએ કે દરેક વ્યક્તિ આ પાવભાજી ઘરે સરસ રીતે બનાવી શકે અને આખી ફેમિલી એન્જોય કરી શકે. હવે આપણે તેલની સાથે થોડું ઘી નાખીશું, કારણ કે ઘી તો દરેકના ઘરે હોય જ છે. એટલે તમે આ પાવભાજી અત્યારે તેલ અને ઘી નાખીને બનાવી શકો છો. ઘી અને તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે સૌથી પહેલા ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે. મિત્રો, ખાસ કરીને આ રેસીપી હું મારી પર્સનલ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જ્યારે પણ મારે આ રીતના બપોરનું શાક વધ્યું હોય અને સાંજે તે ખાવાનું મન ના થાય અને કોઈ નવું ખાવાનું મન થાય ત્યારે હું આ વધેલા શાકની પાવભાજી બનાવીને સર્વ કરું છું. આ રીતના થોડીક ડુંગળી બ્રાઉન કલરની થાય એટલે પછી તેની અંદર આપણે કેપ્સિકમ નાખીશું અને તેને પણ આપણે થોડીક વાર માટે સાતાવવા દઈશું. કેપ્સિકમ થોડું સંતળાઈ જાય એટલે તેની અંદર આપણે ટામેટું નાખીશું. તો આપણે ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું નાખીશું. આપણે શાકમાં તો મીઠું ઓલરેડી નાખેલું જ છે, ફક્ત આપણે આ ટામેટા ડુંગળી અને કેપ્સિકમના ભાગનું મીઠું નાખવાનું છે. તમારે પણ શાકને ધ્યાનમાં રાખીને મીઠું નાખવાનું. મીઠું નાખવાથી ટામેટા ડુંગળી કેપ્સિકમ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ નાખીશું. શાકની અંદર તો આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી જ છે, પણ આ રીતના તમે થોડું વઘારમાં પણ નાખશો તો તમારી પાવભાજી એકદમ સરસ લારી ઉપર મળે તેવી જ બનીને તૈયાર થશે. ડુંગળી ટામેટા એકદમ સરસ આ રીતના સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો પાવભાજીનો મસાલો નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. હજુ તો પાવભાજી બનીને તૈયાર પણ નથી થઈ અને વઘારને એટલી સરસ સ્મેલ આવી રહી છે. આ રીતના પાવભાજીનો મસાલો તેલની અંદર તમે સાતરશો એટલે વઘારની અંદર સરસ તેની ફ્લેવર બેસી જશે અને પાવભાજી એકદમ સરસ બનીને તૈયાર થશે. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે શાક બનાવીને રાખ્યું છે તે અંદર નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું.
બરાબર મિક્સ કર્યા પછી આપણે જે આપણે મેસર આવે છે તેના મદદથી આપણે સરસ એવું શાકને આ રીતના મેસ કરી લઈશું. આપણે મસાલા તો શાકની અંદર નાખ્યા જ છે એટલે શાકની અંદર કોઈ પણ મસાલા નાખવાની જરૂર પણ નથી. ફક્ત આપણે આ રીતના વઘાર જ કરવાની જરૂર છે અને અમારી પાઉંભાજી સરસ બનીને તૈયાર થઈ જશે. તો આપણે સરસ એવું બધું મિક્સ કરી લીધું છે. શાકભાજી સરસ મેશ થઈ ગઈ છે. બધું મિક્સ કર્યા પછી આપણે ફરીથી 1/2 ટેબલસ્પૂન જેટલો ભાજીપાઉંનો મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે આ ભાજીની અંદર પાણી નાખવાની પણ જરૂર નથી કારણ કે ઓલરેડી આપણા શાકની અંદર થોડું ઘણું તો પાણી હોય જ છે એટલે આપણી પાઉંભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તો આપણે ઢાંકીને પાઉંભાજીને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે ચેક કરીશું તો સરસ એવું આપણું ઘી અને તેલ ઉપર આવી ગયું છે. આપણી ભાજી સરસ બનીને તૈયાર થઈ છે. હવે આપણે છેલ્લે તેની ઉપર લીલી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને આપણે નાખીશું. શિયાળાની અંદર તમે પાઉંભાજી બનાવો એટલે થોડી તેની અંદર લીલી ડુંગળી નાખશો તો પાઉંભાજીનો સ્વાદ એકદમ સરસ આવશે. અને થોડા લીલા ધાણા નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે છેલ્લે તેની અંદર થોડો લીંબુનો રસ આપણે નાખીશું. અને બરાબર મિક્સ કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. લીંબુ નાખો એટલે ગેસને તમારે બંધ કરી દેવાનું. તો પાઉંભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાઉંને શેકી લઈશું. ગેસ ઉપર આપણે તવો મૂકી દીધો છે. તેની અંદર આપણે ઘી નાખીશું. આજે આપણે બટરનો ઉપયોગ કર્યા વગર જ આ પાઉંભાજી બનાવી રહ્યા છીએ તો આપણે ઘી અને તેલનો જ ઉપયોગ કરીશું. તેની અંદર આપણે થોડો પાઉંભાજીનો મસાલો નાખીશું. થોડી પાઉંભાજી નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. અને પાઉંને આપણે આ રીતના વચ્ચેથી કટ કરીને તેની ઉપર આપણે આ રીતના મૂકી દઈશું. થોડીક વાર માટે આપણે પાઉંને શેકાવા દઈશું. હવે આપણે પાઉંને ભેગા કરી લઈશું અને પાઉંની ઉપર થોડું આપણે ઘી લગાવીશું. અને થોડું તવામાં પણ આપણે આ રીતના ઘી લગાવીશું. પાઉંને આપણે આ રીતના બધી સાઈડમાંથી સરસ ફેરવી ફેરવીને શેકી લઈશું. આ રીતના પાઉં તમે શેકીને તૈયાર કરશો તો એકદમ સરસ લાગે છે પાઉંભાજી ખાવામાં. તો આપણે પાઉં શેકાઈ ગયા છે. પાઉંભાજીને આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી ગરમા ગરમ પાઉંભાજી. તો આપણે તેની ઉપર થોડું ઘી નાખીશું. તો તમે પણ આ રીતના આસાનીથી વેસ્ટમાંથી બેસ્ટ એવી પાઉંભાજી બનાવીને તૈયાર કરી શકો છો. નાનાઓથી લઈ મોટા બધા જ આ પાઉંભાજી એકદમ સરસ રીતે એન્જોય કરશે કારણ કે આપણે એ રીતના પાઉંભાજી બનાવી છે કે તમે આ પાઉંભાજી બનાવીને એક વખત સર્વ કરશો તમે પોતે જ કહેશો કે ખરેખર આ રીતના પણ પાઉંભાજી બની શકે છે. તમારું શાક પણ વેસ્ટ નહીં જાય. અને જે બાળકો ઘણી બધી શાકભાજી નથી ખાતા હોતા પણ આ રીતના તમે પાઉંભાજી બનાવીને આપશો તો ખબર પણ નહીં પડે અને તે ખુશ થઈને તમારી પાસે આ પાઉંભાજી માંગશે. જ્યારે પણ તમારું શાક વધશે ત્યારે તમે આ રીતના પાઉંભાજી બનાવીને તેમને ચોક્કસથી આપશો. તમે પણ આ મારી રીત પ્રમાણે ઘરે વધેલા શાકની પાઉંભાજી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.